साबरकांठा जिल्लाना हिम्मतनगर बहार आवी छे एवी घटना के ज्यां सगा बापे सगीर पुत्री पर दुष्कर्म करता जिल्लाभरमां खळभळाट सर्जायो छे। समाज जीवनमां संबंधो परथी भरोसो उठी जाय तेवी घटना बनी छे हिम्मतनगरमां। तो पोलीसे आरोपी पिताની अटकायत करी वधु पूछपरछ हाथ धरी। साबरकांठाના હિંમતનગર વિસ્તારમાં બે પુત્રીઓ તેમજ પાંચ દીકરાના બાપે સગ્ગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે। મૂળ તો રાજસ્થાનના રહેવાસી હિંમતનગરમાં આવીને છેલ્લા 6 વર્ષથી હિંમતનગરમાં રહે છે અને આ પરિવાર છૂટક મજૂરી કરી પોતાનું ઘર ચલાવે છે। સાત સંતાનોની માતા મજૂરી કામ કરી ઘરના તમામ સભ્યોનું ભરણ પોષણ કરતી હતી, ત્યારે આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ કામકાજ કરતો ન હતો અને ઘરનો સમગ્ર બોજ માતા પર જ હતો। જો કે સાત સંતાનોના પિતાએ પોતાને સૌથી મોટી દીકરીને એકલતાનો લાભ લઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી। હિંમતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ટ એ મુજબ આઈપીસી 376 તથા પોક્સો 1 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 17 વર્ષ 10 માસની છે સગીર છે અને તેને તેના પિતાજીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે। તેની માતા મજૂરી કામર્થે ગયેલી હતી, તે દરમિયાન તેના પિતાજી પોતાની દીકરી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે દુષ્કર્મ કરેલ છે। માતા જ્યારે મજૂરી અર્થે ગઈ ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। તો આ સમગ્ર મામલે યુવતીની જનેતાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આપતા હવસખોર પોતાની અટકાયત કરાઈ છે। પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ થયાના પગલે પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીઓને અટકાયત કરી છે। હાલ તો પોલીસે આરોપીનો કોવિડ કેસ કરવા માટે હિંમતનગરની સિવિલ ખાતે લઈ જવાયો હતો અને બી ડિવિઝન પોલીસે હાલ તો વધુ પૂછપરછ હાથ ધરી છે। એક તરફ સભ્ય સમાજની વાતો થઈ રહી છે તો બીજી તરફ સમાજને તાર તાર કરનારી આ ઘટનાએ સમાજ જીવનમાંથી જાણે કે સંબંધો લજવાયા હોય તેવો ઘાટ સર્જ્યો છે। તો પોલીસ પણ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને હાલમાં આરોપીને પણ પોલીસ સ્ટેશન લાવી દેવામાં આવેલ છે અને તેની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચાલુ છે। બેન, આ કેસમાં કયા કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે અથવા તો કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવશે? આ તપાસની અંદર જે મેડિકલ રિપોર્ટ જે કરાવવાનો છે, જે એ ટેસ્ટ જે રેપની ફરિયાદની અંદર જે ટેસ્ટ કરવાનો છે તે તમામ ટેસ્ટ કરવામાં આવશે। સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર।